નાગરિક પુરવઠા વિભાગનું ઓનલાઈન સર્વર ઠપ થયું છે. કૂપનો જનરેટ ન થતા લાભાર્થીઓને જથ્થો ન મળ્યો. સવારથી 99999 નંબરની એરર આવી રહી છે. સવારથી જ 99999 નંબરની એરર આવી રહી છે અને સાથે જ આ એરરથી ત્યાંના જે લોકો છે તેઓ અને આ સર્વર ઠપ થવાના કારણે લોકો હેરાન પરેશાન થયા છે. અનિલ પટેલ સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. અનિલ, સવારથી જ સર્વર ડાઉન હોવાના સમાચાર સામે આવી રહ્યા છે, કેટલો સમય લાગશે રાબેતા મુજબ સર્વિસ ચાલુ થવાની સાથે? માહિતી મળી રહી છે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠાના અધિકારીઓ સાથે, તે પ્રમાણે લગભગ બપોર પછી આ સમગ્ર જે એરર છે તેને દૂર કરી શકાશે, સમગ્ર જે સર્વર છે તેને રિસ્ટોર કરી શકાશે. પણ જલ્દી સૌથી મોટી વાત એ છે કે મહિનામાં મહત્તમ 8-10 દિવસ આ સર્વર આવી રીતે ડાઉન થઈ જાય છે, ત્યારે પણ વધારે પડતું લોડ પડે છે આ સર્વર ઉપર, ત્યારે વિવિધ પ્રકારની જે એરર છે તે બતાવતું હોય છે. અને આ જે તો સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા પછી જયારે કૂપન કાઢવા માટે એન્ટરનું બટન દબાવવામાં આવે છે ત્યારે જ આ જે એરર છે તે બતાવે છે. એટલે ખાસ પ્રકારનો કોઈ વાયરસ અથવા તો ખાસ પ્રકારની કોઈ ટેકનિકલ એરરના કારણે આ સમગ્ર પ્રક્રિયા અત્યારે કૂપન કાઢવાની ઠપ છે. અને કૂપન નીકળે તો જે જરૂરિયાતમંદ સત્તાના જે ગ્રાહકો છે તેમને તેમનો પૂરતો જથ્થો ન મળે એટલે એક મોટી સમસ્યા અત્યારે સર્જાય છે. અને બપોર પછી આ સમગ્ર સર્વરને રિસ્ટોર કરી શકાશે તેવી વાત અત્યારે તો કહેવામાં આવી રહી છે. બિલકુલ અનિલ, આભાર સમગ્ર માહિતીને પૂરી અપડેટ આપવા બદલ. તો જ્યાં નાગરિક પુરવઠા વિભાગનો ઓનલાઈન સર્વર ઠપ થઈ ચૂક્યું છે અને તેને રાબેતા મુજબ શરૂ થાય તે સર્વિસ માટે થઈને હાલ કામગીરી શરૂ કરવામાં આવી છે.